શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર દ્વારા ખૂબ જ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ડીસા શહેરમાં આવેલી ગવાડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહેલી એક શિક્ષિકાએ પણ તેમની શાળામાં સતત ઘટી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે તેમના પરિવારના સહયોગ શાળામાં સ્વચ્છ પાણીનું ટાંકું બનાવીને શાળાને ભેટ કર્યું છે અને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરી બતાવ્યો છે। તો આવો જોઈએ કે પાણીના ટાંકાથી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા કેવી રીતે વધી। આ છે ડીસા શહેરમાં ગવાડી વિસ્તારમાં આવેલી છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળા। આ શાળામાં અત્યારે 550 કરતાં પણ વધારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે। છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો શ્રમજીવી પરિવારના બાળકો છે અને એકદમ પછાત વિસ્તારમાંથી અભ્યાસ કરવા માટે આવે છે। આ સરકારી શાળામાં છેલ્લા કેટલાક સમયથી બાળકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, જેની તપાસ કરતાં જાણવા મળ્યું કે શાળામાં પાણીની જે સમસ્યા છે તે સમસ્યા અપૂરતી છે અને તે સુવિધા બાળકોને પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડી નથી રહ્યું, જેથી નૂરજહા પોલરા નામની શિક્ષિકાએ તેમની શાળામાં બાળકોની સંખ્યામાં વધારો કરવા માટે તેમના પરિવારને વાત કરી અને તેમણે મોટું યોગદાન આપ્યું અને છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળામાં બાળકો પીવાના પાણીની વ્યવસ્થા કરી આપી। નૂરજહાં પોલરાના પરિવારે આ શાળામાં બાળકોને પાણી મળી રહે તે માટે 1.5 લાખના ખર્ચે પાણીની ટાંકી અને કુલરની સાથે ફિલ્ટર પ્લાન્ટ પણ લગાવ્યો છે। આ શાળાની અંદર પાણી પીવાની સુવિધા બહુ ઓછી હતી, એટલા માટે એક દિવસ મને વિચાર આવ્યો કે કેમ ને અહીંયા શાળામાં પાણીનો ટાંકો આપવામાં આવે। તો મેં મારા મમ્મી પપ્પાના ઓફ થઈ ગયા પછી એમના સ્મરણાર્થે આ 1,51,101 રૂપિયાના ખર્ચે આ પાણીના ટાંકાની સુવિધા કરી આપવામાં આવી છે, જેથી બાળકો શાળાની અંદર શાંતિથી ભણી શકે અને જે બાળકો પાણી પીવાના અભાવથી ઘરે રહેતા હતા, રિસેસમાં જતા રહેતા હતા, એ બંધ થઈ ગયા અને શાળામાં શાંતિથી અભ્યાસ કરી શકે છે। અસ્તુ પહેલે યહાં પે પાણી પીને કી સુવિધા નહીં થી, ઇસલિયે હમ સબ રિસેસ મેં ઘર પે જાતે થે પાણી પીને, તો ફિર હમારી પઢાઈ ભી ઉસમે બરબાદ હોતી થી, ઓર અબ પાણી કી સુવિધા ભી હો ગઈ અને હમ સબ યહાં પે હી પાણી પી લેતે, ઇસલિયે હમારી પઢાઈ ભી બરબાદ નહીં હોતી હૈ। છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળામાં બાળકોની સતત ઘટી રહેલી સંખ્યાને પગલે શાળાની શિક્ષિકાએ કારણ જાણીને તેનું નિવારણ કર્યું અને તેનું પરિણામ પણ જોવા મળ્યું। શાળામાં પાણીની વ્યવસ્થા ઊભી થતાં જ શાળામાં બાળકોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે અને ફરી એકવાર બાળકો શાળા તરફ આવવા માંડ્યા છે અને અત્યારે બાળકો શાળામાં પૂરેપૂરો સમય આપી રહ્યા છે। બાળકો પણ જણાવી રહ્યા છે કે અગાઉ પાણીની સુવિધા ન હોવાને લીધે રિસેસ સમયે તે ઘરે જતા રહેતા હતા અને તેનાથી તેમનો અભ્યાસ પણ બગડતો હતો, પરંતુ શાળામાં પીવાના પાણીની સુવિધા ઊભી થતાં હવે તેમને પૂરેપૂરો અભ્યાસ મળી રહ્યો છે। હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા। તો ન્યૂઝ લાઈવમાં હાલ બસ આટલું જ, વધુ સમાચાર માટે આપજો